हेलो स्टूडेंट्स, सरस्वती शिशु कुंज वगवाला नो एक नवो अभिगम वीडियो द्वारा शिक्षण जेना अंतर्गत आजनी आ वीडियो लेशन में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित प्रकरण नंबर 1 वास्तविक संख्याओं अभ्यास करीशु। बोर्ड की परीक्षा में आ प्रकरण गुणभार 4 मार्क्स छे, जेमा एक एक मार्क्स बे वैकल्पिक प्रश्नों અને બે માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ તમે અગાઉના ધોરણોમાં પણ કરી ચૂક્યા છો, તો ચાલો થોડાક પુનરાવર્તન અને પ્રાથમિક પરિચય દ્વારા પ્રકરણની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ વિવિધ સંખ્યાગણ વિશેની માહિતી તમે અગાઉના ધોરણોમાં પણ મેળવી ચૂક્યા છો, તો લેટ્સ રિવાઇઝ। પ્રાકૃતિક સંખ્યાગણ, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહે છે, એને એન વડે દર્શાવાય। પ્રાકૃતિક સંખ્યાગણમાં કોનો સમાવેશ થાય? તો ગણતરીની તમામ ધન સંખ્યાઓનો સમાવેશ, ગણતરીની સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાગણમાં થાય છે, 1, 2, 3, 4 અનંત સુધી। પૂર્ણ સંખ્યાગણ, જેને હોલ નંબર્સ કહે છે, જેને ડબલ્યુ વડે દર્શાવાય, તો 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ નો સમાવેશ પૂર્ણ સંખ્યાગણમાં થાય છે। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાગણ, તો આપણે કહી શકીએ 0, 0 થી આ તરફ ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ, 0, 0, ધન અને ઋણ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાગણ, જેને ઝેડ વડે દર્શાવાય છે, પૂર્ણાંક સંખ્યાગણ બને છે। ચાલો વિદ્યાર્થીઓ, હવે જોઈએ સમય સંખ્યાઓ। તો સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે? તો તમામ પૂર્ણાંક સંખ્યાઓ, તમામ પૂર્ણાંક સંખ્યાઓ જે ઉપર આપણે લખેલી છે, બધી પ્રાકૃતિક પણ આવી જાય, પૂર્ણ પણ આવી જાય અને પૂર્ણાંક પણ આવી જાય, તમામ પૂર્ણાંક સંખ્યાઓ અને એ સિવાય જે બાકી રહ્યા તે સાદા પૂર્ણાંક અને દશાંશ પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ નો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે, સંખ્યાઓમાં થાય છે। એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને સમય સંખ્યાઓ કહે છે। આપણે એને આ પ્રમાણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે P/Q સ્વરૂપમાં દર્શાવાતી સંખ્યાને સમય સંખ્યા કહે છે, સમય સંખ્યા કહે છે। સમય સંખ્યા ગણ, જેને ક્યુ વડે દર્શાવાય છે, તો આપણે જોયું કે તમામ પૂર્ણાંક અને અપૂર્ણાંક, કે તમામ પૂર્ણાંક અને અપૂર્ણાંક, -2/3, -1.2 લઈ શકાય, -1, 0, 0.5, 1/4, કે 2, આમ આ બધી સંખ્યાઓ મળીને શું બને છે વિદ્યાર્થીઓ? સમય સંખ્યાગણ। તો આપણે જોઈ શકીએ છીએ એમાં શૂન્યનો સમાવેશ થાય, ધન પૂર્ણાંક અને ધન અપૂર્ણાંકનો સમાવેશ થાય, દશાંશ અપૂર્ણાંકનો સમાવેશ થાય, એ જ રીતે ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ છે અસમય સંખ્યાઓ, તો આપણે અહીંયા લખી શકીએ કે જે સમય નથી, જે સંખ્યાઓ સમય નથી તેને અસમય સંખ્યા કહે છે, જે સંખ્યાઓ સમય નથી તેને શું કહેવાય છે? અસમય સંખ્યાઓ કહે છે। તો આપણને પ્રશ્ન થાય કે અસમય સંખ્યાઓ કોને ગણવી? તો એવી સંખ્યાઓ કે જેનું આપણને વર્ગમૂળ ધન પૂર્ણાંકમાં ન મળતું હોય, જેમ કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, કે આ સિવાય આપણે લઈ શકીએ ઘનમૂળમાં 4, કે ત્યારબાદ ઘનમૂળમાં 25, કે તો આ બધી સંખ્યાઓ એવી છે કે જેના એન મૂળ આપણને ધન પૂર્ણાંકમાં મળતા નથી। આ સિવાય બીજી સંખ્યાઓ લઈ શકાય કે અસમય સંખ્યા સાથેનો સરવાળો, અસમય સંખ્યા સાથેની બાદબાકી,
असमय संख्या साथेनो गुणाकार अने एज रीते असमय संख्या साथेनो भागाकार आ दरेकनो समावेश पण शेमां थाय छे विद्यार्थीओ असमय संख्याओमां थाय छे आ बधी संख्याओने आपणे असमय संख्याओ कहे छे आमां एक खास पॉइंट आपणे याद राखवानो रहेशे विद्यार्थी मित्रो शेनी निशानी छे तमने याद छे पाई ओके तो पाई नो समावेश असमय संख्या में थाई छे लेकिन पाई ए असमय संख्या छे के परंतु पाई नु जे मूल्य छे पाई नु बे दशांश स्थल सुधी नु मूल्य बे दशांश स्थल सुधी नु मूल्य एटले के 3.1422/7 बराबर छे नो समावेश समय संख्याओं में थाय छे तो विद्यार्थियों एक आ पॉइंट आपणे खास याद राखीशुं के पाई ए असमय संख्या छे पाई ए शू छे असमय संख्या छे जयरे पाई नु मूल्य 3.1422/7 एनो समावेश एमां थाय छे समय संख्याओं में थाय छे तो विद्यार्थियों आ बधी बाबतो तमे अगाउना धोरण में अभ्यास करी चूक्या छो हवे आपणे शुरू करिए आपेल प्रकरणथी वास्तविक संख्याओ एटले शू तो आगळ आपणे जोयुं तेम तमाम प्राकृतिक पूर्ण पूर्णांक अने अपूर्णांक आ बधानो समावेश एमां थाय विद्यार्थियों समय संख्याओ અને એ સિવાય જે વધી તે એને આપણે કહીશું અસમય સંખ્યાઓ તો આમ કહી શકાય કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ના જથ્થાને વાસ્તવિક સંખ્યાઓ કહે છે તમામ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ એમાં થાય છે વિદ્યાર્થીઓ વાસ્તવિક સંખ્યાઓમાં થાય તો આપણે કહી શકીએ કે વાસ્તવિક સંખ્યાઓમાં તમામ પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને અસમય આ તમામ સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે કે વાસ્તવિક સંખ્યાગણ એ સૌથી મોટો બરાબર છે સાર્વત્રિક સંખ્યાગણ છે એમ કહી શકાય વાસ્તવિક સંખ્યાગણને આર વડે દર્શાવાય છે કે જેની અંદર ઋણ પૂર્ણાંક ऋण अपूर्णांक समय असमय एज रीते धन दशांश अपूर्णांक धन पूर्णांक वगैरह नो समावेश करवामां आवे छे चलो विद्यार्थियों हवे आपणे वास्तविक संख्याओनो अभ्यास वास्तविक संख्याओनी माहिती मेळव्या पछी हवे एक नवो पॉइंट शुरू करीए भागाकारनी प्रचलित पद्धति ભાગ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ આપણને સૌને ખ્યાલ છે કે આપણે જ્યારે પણ ભાગાકાર કરીએ એટલે ભાગાકારની ક્રિયા દ્વારા આપણને બે સંખ્યાઓ મળે છે જેમાં એકને આપણે કહીએ છીએ ભાગફળ અને જે વધે છે એને શું કહીએ છીએ વિદ્યાર્થીઓ શેષ તો વિદ્યાર્થીઓ અંકગણિતમાં સામાન્યતઃ ભાગાકારની પ્રક્રિયાથી આપણને અનન્ય પૂર્ણાંકો મળે છે બે જવાબ મળે છે જેમને આપણે શું કહીએ છીએ ભાગફળ અને શેષ કહે છે આમ આપણે કહી શકીએ કે ભાગ પ્રવૃત્તિએ ભાગાકારની ક્રિયાએ ભાગફળ અને શેષ મેળવવા માટેની પદ્ધતિ છે ચલો વિદ્યાર્થીઓ ઉદાહરણ દ્વારા સમજીએ અને એકદમ સરળ ઉદાહરણ લઈએ ₹17/3 તો આપણને ખ્યાલ છે કે 3×5=15 અને 17 માંથી 15 બાદ કરીએ એટલે વધે 2 જેમાં આપણે 5 ને ભાગફળ અને 2 ને શેષ કહીએ છીએ તો વિદ્યાર્થીઓ આને આપણે લખી કઈ રીતે શકાય એ પણ તમને યાદ હશે કે 17નો ભાગાકાર આપણે કરીએ છીએ ઇઝ ઇક્વલ ટુ કેટલા વડે 3 વડે ભાગ્યા ભાગફળ કેટલું મળે છે 5 અને એમાં શેષ ઉમેરો 3×5=2 ઓકે આ પદ્ધતિ તમે અગાઉ શીખી ગયા છો અને પ્રકરણ નંબર 2 બહુપદીમાં પણ આપણે આની ચર્ચા કરી હતી વિદ્યાર્થીઓ તમને યાદ હશે કે જેનો આપણે ભાગાકાર કરીએ છીએ જે સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ છીએ એને શું કહીએ છીએ ભાજ્ય
જેટલા વડે ભાગાકાર થાય છે એને કહેવાય ભાજક, જે જવાબ મળે છે એને કહીએ ભાગફળ, અને અંતે જે વધે છે એને કહીએ છીએ શેષ. તો આને આપણે શબ્દો પરથી આ પ્રમાણે શું લખી શકાય? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તરીકે દર્શાવી શકાય. વિદ્યાર્થીઓ એક આ બાબત ખાસ યાદ રાખશો કે શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતા ઓછું હોય, ભાજક કરતા ઓછું હોય છે. શેષની કિંમત હંમેશા ભાજક કરતા ઓછી મળે. આપણે લખી શકાય કે શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતા નાનું હોય છે. એટલે કે જો આપણે 3 વડે ભાગતા હોય તો આપણને શેષ તરીકે 2 મળી શકે, 1 મળી શકે અને 0 મળી શકે. બરાબર છે, 2, 1 અથવા 0. પરંતુ ક્યારે આપણો જવાબ 3 કે 3થી વધુ શેષમાં મળે નહીં. ચલો વિદ્યાર્થીઓ, માની લો કે આપણે એનો ભાગાકાર કરીએ છીએ કેટલા વડે? બી વડે. બરાબર છે, એનો ભાગાકાર બી વડે કરતાં આપણને ભાગફળ ક્યુ મળે છે અને શેષ તરીકે આર વધે છે. ઓકે, તો આપેલ ધન પૂર્ણાંકો એ અને બી માટે સરસ શું છે? બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીનું મૂલ્ય 0 ના હોવું જોઈએ. આપેલ પૂર્ણાંક એ અને બી માટે આપણને અનન્ય પૂર્ણાંકો ક્યુ અને આર ભાગફળ અને શેષ એવા મળે કે જેથી એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, કે જ્યાં શેષનું મૂલ્ય 0 હોઈ શકે, 0થી વધુ હોઈ શકે, પરંતુ ક્યારેય પણ એ ભાજક જેટલું હોઈ શકે નહીં. મતલબ કે શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતાં ઓછું કે 0 હોઈ શકે છે. તો એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં, આર સ્વરૂપમાં દર્શાવી શકાય છે, દર્શાવી શકાય છે, જેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં દર્શાવી શકાય કે જેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. હવે આને અનુલક્ષીને આપણે કેટલીક બાબતોને ધ્યાન પર રાખીએ. તો કઈ બાબતો ધ્યાન પર લેવાની છે? નંબર 1, કે ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે પ્રાકૃતિક સંખ્યાઓ માટે વપરાય છે. બીજો નંબર, અને ઋણ, અનૃણનો મતલબ શું થાય? ઋણ નહીં. એનો અર્થ એવો થયો કે અનૃણ એટલે કે 0 અથવા ધન. હંમેશા ભાજ્યનું મૂલ્ય એટલે કે જેનો ભાગાકાર કરીએ છીએ તેનું મૂલ્ય હંમેશા ભાજક જેટલું અથવા તો ભાજકથી મોટું હોય છે, અને શેષ હંમેશા ભાજક કરતાં નાની હોય છે. પહેલો પ્રશ્ન આપણે સમજીએ. એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં દર્શાવો. નંબર 1 લઈએ છે, 23 અને 5. કે એનો મતલબ કે મોટી સંખ્યાનો ભાગાકાર નાની સંખ્યા વડે કરીએ. કે તો 5 × 4, 5 × 4 = 20. શું વધે છે વિદ્યાર્થીઓ? 3. હવે આપણે આને એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર સ્વરૂપમાં લખવાનું છે. તો વિદ્યાર્થીઓ શું લખી શકાય? કોનો ભાગાકાર કર્યો? 23નો. ઇઝ ઇક્વલ ટુ કેટલા વડે? 5 વડે. ભાગફળ શું મળે છે? 4, અને શેષ શું આવે છે? 3. આમ 23 = 5 × 20, 20 + 3 = 23. અન્ય એક ઉદાહરણ જોઈએ, 115 25. તો અહીંયા 115 એ મોટી સંખ્યા છે, એટલે મોટી સંખ્યાનો ભાગાકાર આપણે નાની સંખ્યા વડે કરીએ છીએ. બરાબર, 25 × 4 = 100, 25 × 5 = 125 વધી જાય છે. એટલે 25 × 4 = 100. શું વધે છે વિદ્યાર્થીઓ? 15. શું લખી શકાશે એને? 115નો ભાગાકાર કર્યો ઇઝ ઇક્વલ ટુ 25 × 4 = 15. યાદ રાખજો વિદ્યાર્થીઓ, શેષનું મૂલ્ય હંમેશા ભાજક કરતાં ઓછું આવવું જોઈએ. તો વિદ્યાર્થીઓ આપણે જોયું કે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ સ્વરૂપને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહે છે. એ જ પ્રમાણે આપણે યુક્લિડની ભાગવિધિ મુજબ કે
સંખ્યાઓના ગુસા અ ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવી શકીએ? તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્નો તમારે મહદઅંશે પરીક્ષામાં 2 માર્ક્સ માટે પૂછાતા હોય છે. પહેલું ઉદાહરણ છે 38 અને 16. એકદમ સરળ ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થીઓ, આપણે કહી શકીએ છીએ કે અહીંયા 38 એ 16 કરતાં અધિક છે, મોટી સંખ્યા, એને આપણે ભાજ્ય દર્શાવીશું. એનો મતલબ થાય કે 38નો ભાગાકાર કરવાનો છે કેટલા વડે? 16 વડે. ઓકે, તો એ આપણે રફ કામમાં પણ દર્શાવી શકીએ અને તમે દાખલામાં દર્શાવશો તો પણ વાંધો નહીં. તો અહીંયા જોઈએ વિદ્યાર્થીઓ, 38 ભાગ્યા 16, તો 16 2 32 શું વધે છે? 6. હવે આને આપણે અહીંયા A=BQ+R સ્વરૂપમાં દર્શાવવાના છે. તો શું લખી શકાય વિદ્યાર્થીઓ? 38નો ભાગાકાર કરીએ છીએ કેટલા વડે? 16 વડે. ભાગફળ 2 અને શેષ વધે છે 6. તો આપણે આવું લખી શકીએ વિદ્યાર્થીઓ, 38 = 16 × 2 + 6. હવે શું? તો હવે આ 16નો ભાગાકાર 6 વડે કરવાનો. 16નો ભાગાકાર 6 વડે, આ બીજું સ્ટેપ થશે. તો 16 = 16નો ભાગાકાર 6 વડે, એ 16 અહીંયા લખો. હવે આ થઈ ગયા 16 ભાગ્યા 6. તો 6 2 12 શું વધે છે વિદ્યાર્થીઓ? 4. હવે આને આપણે લખીએ 16 = 6 વડે ભાગાકાર કર્યો, ભાગફળ કેટલું મળે છે? 2 6 2 12 અને શેષ શું વધે છે? 4. 6 × 2 + 4 સ્વરૂપમાં લખી શકાય. ઓકે, આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રાખવાની? જ્યાં સુધી આપણને છેલ્લે શેષ 0 ન મળે ત્યાં સુધી. તો હવે 6નો ભાગાકાર 4 વડે. ઓકે, તો અહીંયા લઈએ વિદ્યાર્થીઓ, 6 ભાગ્યા 4, 4 એકા 4, 6માંથી 4 ગયા બી. હવે આને શું લખી શકાય? તો 6 = 4 × 1 + 2, 4 એકા 4 + 2 છે. અને લાસ્ટમાં 4નો ભાગાકાર 2 વડે, 4નો ભાગાકાર 2 વડે, તો 2 × 2 + 0. વિદ્યાર્થીઓ, ભાગાકાર કરવો એવું જરૂરી નથી, આપણે જો મૌખિક લખી શકતા હોય તો આની કોઈ જરૂર નથી. બરાબર છે? તો આપણે લખી શકીએ કે 4નો ભાગાકાર 2 વડે કરીએ તો 2 2 4, 4માંથી 4 ગયા 0. એટલે અહીંયા શેષ શું આવશે વિદ્યાર્થીઓ? 0. ઓકે, તો છેલ્લે આપણને શેષ 0 મળે છે. છેલ્લે શેષ શું મળે છે? 0. ઓકે, આપણે પસંદ કરવાની છે શૂન્યેતર શેષ, જેની ઉપર છે તે 2. શૂન્યેતર શેષ કેટલું છે? 2 છે. બરાબર છે? એનો અર્થ એવો થયો કે આપેલ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? 38 અલ્પવિરામ 16. 38 અને 16નો ગુસા અ કેટલો મળે છે વિદ્યાર્થીઓ? આ જે સંખ્યા હોય એને પસંદ કરવાની. તમે અહીંયાથી પણ પસંદ કરી શકો છો. પહેલી જે છે શૂન્ય સિવાયની, શૂન્યેતર શેષ, એ આપણો ગુસા રહેશે. એટલે ગુસા 38 16 = 2 મળે છે. તો વિદ્યાર્થીઓ, ખરેખર દાખલા ખૂબ જ સહેલા અને ગણવા ગમે એવા છે. ઓકે, ચાલો અન્ય એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો વિદ્યાર્થીઓ, બીજું ઉદાહરણ છે 120 અને 23નો યુક્લિડની ભાગવિધિ મુજબ ગુસા શોધો. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે 120 is greater than 23. બરાબર, તો કોનો ભાગાકાર કરવાનો છે? મોટી સંખ્યાનો. ઇઝ ઇક્વલ ટુ લખો, કેટલા વડે? 23 વડે. ઓકે, હવે કેટલાય ભાગ ચાલે છે એવું જાણવા માટે તમે અહીંયા રફ કામ કરી શકો છો. 120 ભાગ્યા 23. હવે વિદ્યાર્થીઓ, આપણને 23નો ઘડિયો મૌખિક આવડતો હોય તો ઠીક છે, જો ન આવડતો હોય તો આપણે સાઈડ ઉપર રફ કામ તરીકે 23નો ઘડિયો લખી લેવાનો. તો આપણને ખ્યાલ આવશે કે 23ને 5 વડે ગુણતા જવાબ મળે 115. 23 × 5 = 115. શું વધે છે વિદ્યાર્થીઓ? 5 વધશે. ઓકે, એ આપણે અહીંયા લખવાનું છે. 120નો ભાગાકાર 23 વડે, ભાગફળ શું આવે છે? 23 × 5 = 115 અને શેષ 5. બરાબર છે? ચાલો નેક્સ્ટ સ્ટેપ, 23નો ભાગાકાર 5 વડે. ઓકે, તો તમે આવી રીતે સાઈડ પર પણ અલગથી લખી શકો છો વિદ્યાર્થીઓ. 23નો ભાગાકાર 5 વડે, 5 6 20, શું વધે છે? 3. શું લખી શકાય વિદ્યાર્થીઓ? 23 = 5 × ભાગફળ + શેષ. 5 6 20 ને 3 23. હવે 5નો ભાગાકાર 3 વડે,
पांच बराबर कितना वडे भागवाना छे त्रण वडे ओके तो त्रण बकाकार करवानी जरूर नहीं मौखिक लखी सकाय त्रण एका त्रण वत्ता बे त्रण एका त्रण वत्ता बे शू लखी सकाय पांच त्रण एका त्रण त्रण ने बे पांच हवे विद्यार्थी त्रण नो भागाकार बे वडे त्रण नो भागाकार बे वडे बे गुणिया एक बे एका बे वत्ता एक त्रण बे एका बे वत्ता एक त्रण ओके हवे लखीए बे नो भागाकार एक वडे बे नो भागाकार एक वडे एक गुणिया बे वत्ता हवे शू बचे विद्यार्थी कई नहीं वधे बे एका बे थी गया एटले आवे जीरो ओके तो आ स्टेप केटला सुधी चलावाना ज्यां सुधी आपणने शेष जीरो न मळे त्यां सुधी तो अहीं आपणे विद्यार्थी लखीए शून्येतर शेष शून्येतर शेष शू छे शून्य सिवायनी शेष एक एनो अर्थ एवो थयो कि गुरुत्तम सामान्य अवयव 120 23 इज इक्वल टू एक आपणे शून्य सिवायनी शेष शून्य ऊपरनी शेष पसंद करवानी छे ओके पछीनुं उदाहरण छे विद्यार्थीओ 765 અને 65 ओके चलो मोटी संख्या कई छे 765 इज ग्रेटर देन 65 ओके एनो अर्थ एवो के 765 नो भागाकार करो केटला वडे 65 वडे केटलाय भाग चालशे अने केटला वधशे एवुं आपणने खबर नथी तो चलो विद्यार्थीओ आपणे भागाकार अहींया करी जोईए रफ काममां बराबर छे तो 765 ભાગ્યા 65 બે અંકની સંખ્યા છે એટલે પહેલાં બે અંક જોઈએ 76 ભાગ ચાલશે 65 એકા 65 છમાંથી 5 ગયા 1 7માંથી 6 ગયા 1 જો વિદ્યાર્થીઓ અહીંયા શેષ આવી ન જતી હોં હજુ ભાગાકાર બાકી છે એટલે 5 ઉપરથી ઉતાર્યા છે કેમ તો ફરીથી 65 એકા 65 65 2 130 વધી જાય છે એટલે ભાગ ચાલશે 65 ગુણ્યા 1 65 115માંથી 65 ગયા એટલે જવાબ આવે 5માંથી 5 ગયા 0 11માંથી 6 આવ્યા 6 માઇનસ થયા 5 ઓકે આપણને આ જવાબ મળી ગયો તો શું લખી શકીએ આ 50 શેષ મળી 765 બરાબર 65 ગુણ્યા 11 વડે ભાગ ચાલે છે અને શેષ શું આવે છે 50 ઓકે ચાલો વિદ્યાર્થીઓ કહી શકો હવે કોનો ભાગાકાર કરવાનો છે 65નો કેટલા વડે 50 વડે તો લખીએ અહીંયા 65 બરાબર 50 ગુણ્યા જો ભાગાકાર તમે અલગથી દર્શાવી શકો છો અને અહીંયા દર્શાવી દઈશું તો પણ વાંધો નહીં બરાબર છે ચાલો અહીંયા આપણે ભાગાકાર કરી લઈએ 65 ભાગ્યા 50 તો 50 એકા 50 શું શેષ વધે છે વિદ્યાર્થીઓ 15 બરાબર છે મૌખિક પણ લખી શકાય 50 એકા 50 વત્તા 15 65 ચાલો વિદ્યાર્થીઓ હવે 15નો ભાગાકાર સોરી 50નો ભાગાકાર 15 વડે 50 બરાબર 15 જો વિદ્યાર્થીઓ આપણે ભાગાકાર કર્યા છે એ મૌખિક પણ લખી શકીએ છીએ ક્યારે જો આપણને ઘડિયા બરાબર આવડતા હોય તો 15 એકા 15 15 દુ 30 15 તાલી 45 45 ને 5 50 15 તાલી 45 વત્તા 5 50 ચાલો વિદ્યાર્થીઓ હવે 15નો ભાગાકાર 5 વડે 15નો ભાગાકાર 5 વડે 5 એકા 5 5 દુ 10 5 તાલી 15 થઈ ગયા 5 તાલી 15 એટલે શેષ શું આવશે 0 તો આપણે કહી શકીએ કે શૂન્યેતર શેષ કેટલા છે વિદ્યાર્થીઓ શૂન્યેતર શેષ 5 ખબર છે 5 છે એનો અર્થ એવો થયો ગુરુત્તમ સામાન્ય અવયવ 765 65 ઇઝ ઇક્વલ ટુ 5 નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણે ત્રણ સંખ્યાઓ પસંદ કરી છે હવે વિદ્યાર્થીઓ ત્રણ સંખ્યાઓનો ભાગાકાર એકસાથે તો થાય નહીં બરાબર છે આપણે આ ત્રણ સંખ્યાઓનો ગુસાઅ શોધવાનો હોવાથી શું કરીશું સૌ પ્રથમ કોઈ પણ બે સંખ્યાઓનો ગુસાઅ શોધી લઈએ કોઈ પણ બે સંખ્યાઓનો તો અહીંયા આપણે પહેલી બે સંખ્યાઓ પસંદ કરીએ છીએ વિદ્યાર્થીઓ કોઈ પણ બે પસંદ કરી શકાય એક બે અને ત્રણમાંથી આપણે પહેલી બે પસંદ કરીએ છીએ તો આપણે કહી શકીએ કે 504 એ 120થી અધિક છે બરાબર એટલે 504નો ભાગાકાર કરવાનો છે કેટલા વડે 120 વડે કેટલાય ભાગ ચાલશે ખબર નથી ચાલો ભાગાકાર કરીએ અહીંયા 504 ભાગ્યા 120
बार एका बार, बार दू चौबीस, बार ताली छत्रीस ने बार चौक अड़तालीस, 120 गुणिया चार बराबर 480। शू बधे विद्यार्थीओ शेष 24। क्लियर? भागाकार आपणे जाते करवानो छे, कैलक्युलेटरनो उपयोग आमां करी शकाशे नहीं। तो लखीए 120 गुणिया चार वत्ता शेष 24। हवे 120 नो भागाकार 24 वडे, 120 बराबर 24 गुणिया, चलो अहीं लखी दीजिए 120 भाग्या 24। तो 24 नो घड़ियो लखवो पड़े साइड पर, बराबर छे। 24 एका 24, 24 दू 48, 24 ताली 72, 24 चौक 96, 24 पंच 120, बराबर छे। तो जोईए विद्यार्थीओ, 24 गुणिया 5 120, अने शेष शू आवे छे 0। एटले आपणे कही शकीए કે ગુરુત્તમ સામાન્ય અવયવ 120 અને 504 ઇઝ ઇક્વલ ટુ કેટલા ગણાશે બેટા? શૂન્યતર શેષ, શૂન્ય સિવાયની શેષ કઈ લેવાની છે? 24। એટલે અહીંયા આપણો ગુસા આવશે 24। તો આપણે બે સંખ્યાઓનો ગુસા મેળવ્યો 24। હવે એ જે ગુસા મળ્યો એ સંખ્યા અને બાકી રહી તે સંખ્યા, એનો ફરી ગુસા શોધવાનો, બરાબર છે। હવે શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? 24 અને ગુસા કોનો શોધવાનો છે? 24 અને બાકી રહી તે સંખ્યા 882, બરાબર છે। તો ચાલો, 882 એ મોટી સંખ્યા છે, 882 ઇઝ ગ્રેટર ધેન 24। એટલે 882નો ભાગાકાર કરીએ, કેટલા વડે? 24 વડે। શું જવાબ મળે છે? એના માટે રફ કામ કરવું પડશે। 882 ભાગ્યા 24, 24 એકા 24, 24 દુ 48, 24 તારી 72, 24 ચોક 96 વધી ગયા, એ 24 તારી 72, 8માંથી 2 ગયા 6, 1। હજુ ભાગાકાર બાકી છે, 16 શેષ મળી નથી, ભાગાકાર બાકી છે, ઉપરથી ઉતાર્યા 2, 162। હવે કેટલાય ભાગ ચાલશે વિદ્યાર્થીઓ? તો જો આપણે ઘડીઓ લખીએ તો આપણને ખબર પડે કે 6 ભાગ ચાલશે, 24 છંગ 144, ઓકે। અને વધે કેટલા વિદ્યાર્થીઓ? 162માંથી 44 બાદ કરો એટલે 18 વધે। તો 24 ગુણ્યા 36 વત્તા 18, ચાલો હજુ આગળ ગણતરી કરવાની છે, ક્યાં સુધી? શેષ છેલ્લી 0 ન થાય ત્યાં સુધી। તો 24નો ભાગાકાર 18 વડે મૌખિક કરી શકાશે વિદ્યાર્થીઓ? 18 એકા 18, 18 દુ 36 વધી ગયા, એટલે 18 એકા 18 વત્તા કેટલા ઉમેરવાથી 24 થશે? 18 એકા 18 વત્તા 6 ઉમેરવાથી 24 થાય। હવે 18નો ભાગાકાર 6 વડે, 18 બરાબર 6 ગુણ્યા 18નો ભાગાકાર 6 વડે, 18 બરાબર 6 ગુણ્યા 6 એકા 6, 6 દુ 12, 6 તારી 18, શું શેષ આવશે? 0। તો અહીંયા આપણને ગુસા કેટલો મળ્યો? 6। આ જે ગુસા છે એ દરેક સંખ્યાઓ માટે કહી શકાય, એટલે છેલ્લું સ્ટેપ લખાશે વિદ્યાર્થીઓ કે ગુરુત્તમ સામાન્ય અવયવ 120, 504 અને 882 ઇઝ ઇક્વલ ટુ શૂન્યેતર શેષ, અહીંયાથી પણ પસંદ થાય, અહીંયાથી પણ થાય, એટલે જવાબ લખાશે 6। ક્લિયર? ચલો, આવા વધુ ઉદાહરણો તમને અભ્યાસ માટે હોમવર્કમાં આપવામાં આવશે। વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી પછી હોમવર્કને પૂર્ણ રીતે, બરાબર છે, અને પ્રામાણિક રીતે લખવાનો પ્રયત્ન કરીએ।